પંચમહાલ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર રતનસિંહ રાઠોડે આજે પોતાના સમર્થકો સાથે મોટી સંખ્યામાં ઉમેદવારી ફોર્મ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભર્યું. પંચમહાલ લોકસભાના ભાજપના ઉમેદવાર રતનસિંહ રાઠોડે આજે પોતાના વતન લકડી પોઈડા ખાતેથી પોતાના સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભરવા રેલી સ્વરૂપે નીકળ્યા હતા અને ગોધરા ખાતે આવેલા ભાજપના મધ્યસ્થ કાર્યાલય ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને રાજ્ય પ્રધાન જયેન્દ્રસિંહ પરમાર સહિત પ્રભારી પરાક્રમસિંહ જાડેજાએ ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું. ત્યારબાદ તેઓ સર સર્કલથી રોડ શો યોજાયો હતો. પાંજરાપોળ થઈને ચિત્રા રોડ, વિશ્વકર્મા ચોક થઈ સિવિલ લાઇન રોડ ઉપર વિવિધ સમાજના લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ તેમની સરદાર પટેલ અને બાબા આંબેડકરની પ્રતિમાને હાર ચઢાવ્યા હતા. જિલ્લા સેવા સદન ખાતે પહોંચી કલેક્ટર ઉદિત અગ્રવાલની ઉમેદવારી ફોર્મ વિજય મુહૂર્તમાં 12:39 સમયના ટકોરે સુપ્રત કર્યું હતું. પત્રકારો સાથેની વાતચીતમાં રતનસિંહ રાઠોડે જણાવ્યું કે પોતે 3 લાખથી વધુ મતોથી જ છે. બંને જિલ્લાના પ્રમુખશ્રીઓ અને સૌ સંગઠન મારી સાથે રૂબરૂ રેલીમાં ઉપસ્થિત થઈ અને આજે વિજય નાદ સાથે આ ફોર્મ જ્યારે ભર્યું છે ત્યારે હું આમ આપી સસ્તી મને એમ લાગે છે ખરેખર 3 લાખ વધુ મોટોથી જીતી છે. આમ તો ચૂંટણી પ્રચારના મુદ્દા મારા માટે જે કેન્દ્ર સરકારને લગતા જે પ્રશ્નો છે, દાખલા તરીકે રેલવેના પ્રશ્નો જે હશે એ મારી પ્રથમ પ્રાયોરિટી હશે. ત્યાં તદુપરાંત જે સ્ટેટના રસ્તાના પ્રશ્નો હશે આ પણ મારા મહત્વના મુદ્દા હશે. તેવી આશા વ્યક્ત કરી હતી. કૃણાલ ભાટિયા, KTV ન્યૂઝ, ગુજરાતી, પંચમહાલ.